નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? જો આપણે પાછળની સંખ્યા, વચ્ચેની સંખ્યા, ચડતા ક્રમમાં પછી સંખ્યા જેટલા ગોળ કરો શીખી ગયા. હવે આજે આપણે સંખ્યા શબ્દોમાં શીખીશું. તો જો અહીંયા સંખ્યા તો જો અમારી સાથે તમારે બોલવાનું છે. અનેક માત્ર એક, આ સંખ્યા શબ્દ કે એક, આ એક છે એકડે, તો એક. પછી આ વગર બે છે તો મને એક માત્ર બે, અને માત્ર કહેવાય આ એક માત્ર છે. આ એક માત્ર બને એક માત્ર બે. હવે અહીંયા જુઓ, તગડે ત્રણ, તો અહીંયા શું છે? ત્રણ, ત્રણ કેટલા છે? ત્રણ. પછી ચણિકાનું ચાર, ચણિકાનું ચાર, આ ચાર છે તો ચણિકાનું ચાર. પાંચા પાંચ, આ કેટલા છે? પાંચા પાંચ. પનીકાનો પાંચ, કેટલા છે? પનીકાનો પાંચ. હવે આ કેટલા છે? છગર છ, કેટલા? છગર છ. તો આ કેટલા છે? છ. આને છ કહેવાય, કેટલા કહેવાય? છ. આ કેટલા છે? શનિકાનો સાત, સાત. શનિકાનો સાત, અને કાનો કહેવાય? શનિકાનો સાત. અનિકાનો આઠ, આઠ. અનિકાનો આઠ. પછી આ કેટલા છે? નવ, નવ. તો નવ, નવ કેટલા છે? નવ. અને આ કેટલા છે? એકડે મીંડે દસ, આ કેટલા છે? એકડે મીંડે દસ. તો અહીંયા જુઓ બધા, અને આ એકડે છે તો એમ એક, અને એક માત્ર, અને એક માત્ર કહેવાય એક. આ કેટલા છે? બે. તો બને એક માત્ર બે. ત્રણ, તો આ કેટલા છે? ત્રણ. ચાર, તો ચણિકાનો ચાર. પાંચ, તો પનીકાનો પાંચ. પછી આ કેટલા છે? છ, તો આ શું લખ્યું છે? છ. આ સાત છે તો શનિકાનો સાત. આઠ છે તો અનિકાનો આઠ. નવ છે તો નવ, અને આ દસ. જાણીતા. હવે જો તમને એમ પૂછે કે નવ ક્યાં, ધાર ક્યાં, નવ ક્યાં, આ કેટલા લખેલ છે? નવ. તો તમને અહીંયા નવ ક્યાં છે? આમાં નવ બતાવો તો લખેલું એક, બે, ત્રણ, ચણિકાનું ચાર, પનીકાનું પાંચ, છ, શનિકાનું સાત, અનિકાનું આઠ, નવ. ક્યાં લખ્યા છે નવ? તો નવ કેવા લખવાના? આપણે આ નવ શબ્દોમાં લખ્યા છે, અંકમાં લખવા હોય તો નવ. હવે ધારો કે આપણે અહીંયા બગર બે લખ્યા છે, બે. તો આપણે બે લખવા હોય, આ અંકમાં છે, હવે શબ્દોમાં લખવા હોય તો કેવી રીતના લખવાના છે? આ એક અને આ બે, બને એક માત્ર બે. તો અહીંયા બને એક માત્ર બે. હવે જુઓ તમે અહીંયા આમાંથી ગમે તે શબ્દ તમે જોઈ, અહીંયા છે સાત, આપણે અહીંયા લખે સાત.
હવે આ 7 લખ્યા તો 7 પર 7 પછી સંખ્યા શબ્દમાં કેવી રીતના લખવાની જો આ તો શું લખે છે શનિકાનો 7 કેટલા લખ્યા છે 7 તો અહીંયા લખવાનું શનિકાનો 7 પછી અહીંયા જો આ કેટલા લખ્યા છે જો તો તમે કેટલા લખ્યા છે 6 તો 6 ક્યાં છે આમાં જો બધા અને એક માત્ર એક બે બને એક માત્ર બે ત્રણ ત્રણ ચાર ચનિકાનો ચાર પાંચ તો પનિકાનો પાંચ છ કેટલા લખ્યા છે છ તો આ સંખ્યા શબ્દમાં છે ને આ અંકમાં તો આપણે અહીંયા અંકમાં લખવાનું છે તો છ કેટલા લખવાના છ હવે જુઓ આ કેટલા લખ્યા છે વાંચો તો બધા બોલો તો શું લખ્યું છે દ દળંદ સ સસલાંસ દ સ કેટલા લખ્યા છે દ સ તો અહીંયા શું લખવાનું બોલો તો દ સ કેટલા લખવાના તો અહીંયા છો દસ ક્યાં છે જુઓ તો અને એક માત્ર એક બને એક માત્ર બે ત્રણ ચનિકાનો ચાર પનિકાનો પાંચ છ સાત શનિકાનો સાત આઠ અનિકાનો આઠ નવ નવ અને એકડે મીતે દસ દસ કેટલા છે દસ એકડે મીતે દસ જો હવે અહીંયા કેટલા છે જો તો આ કેટલા લખે તમે જો અહીંયા આ કેટલા લખ્યા છે બોલો તો સરસ ચાર કેટલા લખ્યા છે ચાર તો અહીંયા જો અને એક માત્ર એક બને માત્ર બે આ ત્રણ આ ચાર તો અહીંયા આપણે સંખ્યા શબ્દોમાં ચાર લખવાના કેટલા લખવાના ચાર ની સામે કેટલા લખવાના ચલિકાનો ચાર ચાર લખ્યા કેટલા લખ્યા ચાર હવે જો અહીંયા આ કેટલા લખ્યા છે જોવા તો ચલો બાળકો આ કેટલા લખ્યા છે આઠ સરસ આઠ લખ્યા છે કેટલા લખ્યા છે આઠ તો સંખ્યા શબ્દોમાં તમે જુઓ તો કેવી રીતના લખવાનું આઠ એક બને એક માત્ર બે ત્રણ ચનેકાનો ચાર પાંચ તો પનેકાનો પાંચ છ તો કેટલા છે છ સાત શનિકાનો સાત આઠ તો અનિકાનો આઠ કેટલા લખવાના આપણે આઠ લખ્યા છે તો અનિકાનો આઠ અનિકાનો આઠ તો જો અહીંયા નવ તો અંકમાં નવ લખવાના આ અંકમાં છે બે તો મને એક માત્ર બે શબ્દો લખવાના આ સાત છે તો શનિકાનો સાત છ તો અહીંયા છ લખવાના દસ તો દસ ચાર લખ્યા છે તો શનિકાનો ચાર અને આઠ છે તો અનિકાનો આઠ તો આવી રીતના તમારે ઘરે લખતું જવાનું અને બોલતું જવાનું